हेलो स्टूडेंट्स, केम छो? मजा में दिख रहा हो? आज अल्कोहल फिनोल इथर नी अंदर आगे वधीशु। अल्कोहल नी अंदर औद्योगिक अगत्यता धरावता संयोजनों बाकी छे ए ले लिए, पछी आज इथर नी बनावट में जवू छे। आज नो टॉपिक हशे दिख रहा हो इथर नी बनावट। ओके, तो सौथी पहला आपणे स्टार्ट करिए के औद्योगिक रीते અગત્યના સંયોજનો, એમાંનું પહેલું સંયોજન છે દીકરાઓ મિથેનોલ। મિથેનોલ માટે ધ્યાન રાખશો કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનને ભેગા કરીશું, ZnO અને Cr2O3 ઉદ્દીપકની હાજરીમાં 573 થી 673 કેલ્વિન તાપમાન, 200 થી 300 એટમોસ્ફિયરિક પ્રેશર। તો અહીં આગળ પ્રક્રિયા થશે દીકરાઓ, અને CH3OH મુક્ત થશે મિથેનોલ। આ જે મિથેનોલ છે એ રંગવિહીન છે, 337 કેલ્વિન એનું ઉત્કલન બિંદુ છે, ઝેરી સંયોજન છે, ઝેરી છે। જો ઓછું પ્રમાણ આપણા બોડીમાં દાખલ થાય ને, ઓછું પ્રમાણ ધ્યાન રાખશો હો, તો અંધાપો આવી શકે છે, અને જો વધુ પ્રમાણ દાખલ થાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે। બરોબર છે દીકરાઓ, ધ્યાન રાખજો। ઘણી બધી વખત આપણને ખ્યાલ છે કે દેશી શરાબ છે, દેશી આપણે આપણા દેશની અંદર ખાસ કરીને જે દેશી આલ્કોહોલ મળે છે, બરાબર છે, તો એની અંદર આ બધાનું પ્રમાણ અમુક સમયે વધી જાય, કારણ કે બે રીતે બનાવવામાં આવે છે। પહેલી રીતે મિથેનોલ આમ બને, ને બીજી એટલે કે એક રીત છે વુડ સ્પિરિટ, આનું બીજું નામ છે વુડ સ્પિરિટ, એટલે કે લાકડાના વિભંજક નિસ્યંદન। લાકડાના વિભજક નિસ્યંદનથી મેળવવામાં આવે, જેના કારણે એનું નામ બીજું નામ છે વુડ સ્પિરિટ। મિથેનોલનું બીજું નામ શું છે? વુડ સ્પિરિટ। તો દીકરાઓ આ છે ને એ બહુ ખતરનાક આલ્કોહોલ છે, જો બોડીમાં દાખલ થાય છે તો અંધાપો અથવા તો મૃત્યુ લાવી શકે, બરાબર છે। તો CO+2H2 ZnO Cr2O3 ઉમેરીશું, 573 કેલ્વિનથી 673 કેલ્વિન ટેમ્પરેચર, 200-300 એટમોસ્ફિરિક પ્રેશર, તો આપણને મિથેનોલ મળી જશે, રંગવિહીન છે, એનું ઉત્કલન બિંદુ ઝેરી સંયોજન છે, બરાબર છે, ઓછું પ્રમાણ અંધાપો, વધુ પ્રમાણ મૃત્યુ। ઉપયોગ શું છે? તો કે એના ઉપયોગમાં પેઇન્ટ, વાર્નિશ, ફોર્માલ્ડિહાઇડની બનાવટમાં એ ઉપયોગી છે, બરોબર છે। તો આપણી પાસે મિથેનોલ કમ્પ્લીટ થાય દીકરાઓ, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, એક સ્ક્રીનશોટ લઈ લો, એના ગુણધર્મો આવી ગયા, ઉપયોગ આવી ગયા, બરોબર છે। એની પ્રાપ્તિ બે રીતે થાય છે, એક લાકડામાંથી, બરોબર છે, અને કાર્બન મોનોક્સાઇડમાંથી થઈ ગયો, ફોટો ખીચ લિયા, પડી દીધો, પડી દીધો, પડી દીધો, ઓકે ચાલો। મિથેનોલ પછી બીજું છે આપણી પાસે અગત્યનું સંયોજન ઇથેનોલ। દીકરાઓ ઇથેનોલની પહેલી રીત છે બનાવવાની કે જેની અંદર દ્રાક્ષ અથવા તો મોલેસિસ લેવામાં આવે, મોલેસિસ એટલે શેરડી હોય ને એને પીલી નાખવામાં આવે, પીલા પછી જે એના કૂચા હોય ને, કૂચા વધેલા કૂચા રસને કાઢી નાખવામાં આવે અલગથી, પણ જે કૂચા વધ્યા છે એની મોલેસિસ કહેવાશે, એનું જે ગંદુ દ્રાવણ છે એને મોલેસિસ કહેવાય। તો એ છે C12H22O11, એમાં સુક્રોઝ હાજર હોય, મોલેસિસ, એની અંદર પાણી ઉમેરીશું, ઇન્વર્ટેઝ ઉત્સેચક એડ કરવામાં આવશે, આ જગ્યાએથી C6H12O6 પ્લસ C6H12O6 એટલે કે એક અણુ ગ્લુકોઝનો મળશે, બીજો અણુ ફ્રુક્ટોઝનો મળશે, બંનેના અણુસૂત્ર સમાન છે, બંધારણ સૂત્રમાં એકમાં આલ્ડીહાઇડ છે,
એકમાં કીટોનિક ગ્રુપ છે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણને મળી જશે દીકરાઓ. આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળ્યા એને લઈને આગળ ચાલીએ કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે મિશ્રણ છે. આગળ દીકરાઓ આલ્કોહોલની બનાવટમાં મેં આ પ્રક્રિયા લીધેલી છે, આ રિપીટેશન છે. ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ છે એની અંદર ઝાયમેઝ નામનો ઉત્સેચક ઉમેરીશું O2ની ગેરહાજરીમાં. 2C2H5OH એટલે ઇથેનોલના બે અણુ મળશે પ્લસ CO2 મુક્ત થશે બે મોલ. તો ઇથેનોલ આપણને મળી ગયો. આ છે ને એનું એઝિયોટ્રોપિક દ્રાવણ બને, એની ચર્ચા મેં આગળ કરી છે, આગળના લેક્ચરમાં જોઈ લેજો, પણ આમાં હું વધારે નહીં જોઉં. હવે ઇથેનોલ મળી ગયો કે જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ઇથેનોલ છે એનું ગલન સોરી ઉત્કલન બિંદુ શું છે? 351 કેલ્વિન. બીજું ઇથેનોલ છે એ રંગવિહીન છે. ઇથેનોલ માટે આગળ વધીએ છે તો ખાસ કરીને ઇથેનોલની ઉપયોગિતા વિવિધ કાર્બનિક સંયોજનોની બનાવટમાં, પ્લસ દ્રાવક તરીકે. બીજું કે ઇથેનોલ છે ને એનો ઉપયોગ લોકો સામાન્ય ન કરી શકે એના માટે થઈ એને થોડું રંગીન કરી નાખવામાં આવે, કોપર સલ્ફેટ બ્લુ કલરનું થઈ જાય, પ્લસ પિરિડિન ઉમેરવામાં આવે, આના કારણે રંગ આવશે અને આના કારણે એની અંદર ખરાબ વાસ આવશે અને એ રીતે જે ઇથેનોલ મળશે, આલ્કોહોલ મળશે, એ વિકૃત આલ્કોહોલ કહેવાશે, એટલે વિકૃતિકરણની પ્રક્રિયા થઈ ગઈ. આને પછી ઇન્ડસ્ટ્રીઝમાં મોકલવામાં આવે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે. તો ધ્યાન રાખજો દીકરાઓ, રંગ અને વાસ, કારણ કે આ એક ઉપયોગમાં લોકો ન લે એટલે વિકૃતિકરણ કરી નાખવા. જેમ કે અત્યારે હેન્ડ સેનિટાઇઝર તમે જોશો તો બ્લુ શેડમાં જોવા મળશે, બ્લુ કલરમાં હોય છે, આ લાઇટ બ્લુ. પિરિડિનની વાસ બી અંદર હોય છે, બરાબર છે. અત્યારે હાલ સૌથી મોટો સર્ચ થતો શબ્દ કે સેનિટાઇઝરમાંથી આલ્કોહોલ કેવી રીતે મુક્ત થાય. ઓકે ચલો છોડો, આપણે એમાં નથી પડવું. તો દીકરાઓ આ એનો યુઝ ન થાય એટલા માટે આ રીતે કરવામાં આવે. બીજી વસ્તુ કે દ્રાક્ષ જ્યારે પાકે ને દીકરાઓ, દ્રાક્ષને ધીમે ધીમે પાકવા દેવાની, એટલે એને રહેવા દો. તો એ ધીમે ધીમે એની અંદર ગ્લુકોઝ શર્કરા ડેવલપ થશે. એ જે શર્કરા ડેવલપ થઈ એની વધારે સમય પડ્યું છે ને દીકરાઓ, એટલે એની ઉપર ઈસ્ટ નામની ફૂગ જામી જાય એની સપાટી પર. પછી એ દ્રાક્ષને શું કરવાનું? ક્રોસ કરી નાખવાની, ક્રોસ કરી નાખવાની. દ્રાક્ષને શું કરી નાખવાનું? ક્રોસ કરી નાખવાની. એ દ્રાક્ષ છે જેની ઉપર ફૂગ આવી ગઈ છે એ દ્રાક્ષને ક્રોસ કરી નાખવાની. એટલે એની અંદરથી શું થશે? તો કે શર્કરા પ્લસ ઉત્સેચક આપણને અલગ મળશે. આ શર્કરા અને ઉત્સેચકની પ્રક્રિયા આગળ કરાવીશું એટલે આપણને ત્યાંથી આલ્કોહોલ મળશે, ઇથેનોલ મળશે. પણ દીકરાઓ જો આની અંદર O2ની ગેરહાજરીમાં પ્રક્રિયા કરાવીએ છીએ, જો O2ની હાજરી આવી ગઈ તો ઇથેનોલની જગ્યાએ એસિટિક એસિડ મળી જશે. અને બીજું કે જો આ જગ્યાએ 14% કરતા 14% કરતા ઇથેનોલનું પ્રમાણ વધી ગયું તો ઝાયમેઝ નામનો ઉત્સેચકને આ પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થશે. ફરીથી 14% કરતા જો ઇથેનોલનું પ્રમાણ વધી ગયું તો ઝાયમેઝ નામનો ઉત્સેચક એની સાથે પ્રક્રિયા કરવામાં અવરોધ ઉત્પન્ન કરશે. અને બીજું, જો ઓક્સિજનની હાજરી હશે તો ઇથેનોલમાંથી એસિટિક એસિડ મળશે, એટલે આલ્કોહોલ આલ્કોહોલ સાઇડ પર એસિડ એસિડ બનવા લાગશે કે જે ઉપયોગી નહીં થાય. આના જેટલું જ્યાં ઉપયોગ જેનો થાય છે દીકરાઓ, એ જ પ્રોડક્ટ મળવી જોઈએ, બીજી નહીં. તો દીકરાઓ આ આપણી પાસે ઇથેનોલ, ઇથેનોલની પ્રાપ્તિ જોઈ લીધી. આ સિવાય ઇથેનોલની પ્રાપ્તિ બીજી પણ એક છે કે આલ્કિન હોય ને, આલ્કિન એનું જલીકરણ કરાવડાવો, આગળ પ્રક્રિયા આવી ગઈ છે તો આનાથી પણ ઇથેનોલ મેળવાશે. જોઈ લેજો આગળના લેક્ચર્સ, આલ્કોહોલની બનાવટ તો એની અંદરથી તમને મળી જશે. તો દીકરાઓ આ આપણી પાસે ઔદ્યોગિક અગત્યતા આવી ગઈ એવા સંયોજનો, મિથેનોલ અને ઇથેનોલ બંનેની બનાવટ જોઈ લીધી, ગુણધર્મો જોઈ લીધા, ઉપયોગો જોઈ લીધા. હવે નેક્સ્ટ, હવે આપણે આગળ વધવું છે ઇથરમાં, બરાબર છે. ઇથરમાં આગળ વધીએ પહેલાં ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, સાફ કરી નાખું. 1 2 3 ઓકે. હવે આપણી પાસે છે દીકરાઓ ઇથર,
ઇથરની બનાવટ સૌથી પહેલા ઇથર કેવી રીતે બનાવાય ઇથરની બનાવટ જોઈએ પહેલી રીત પ્રથમ રીત પ્રથમ રીતની અંદર દીકરાઓ ધ્યાન રાખશો કે આપણે લઈ લઈએ પહેલા ઇથેનોલ ઇથેનોલની અંદર 443 કેલ્વિન ટેમ્પરેચર અને સાંદ્ર H2SO4 ઉમેરી દો કયો H2SO4 સાંદ્ર H2SO4 એસિડિક માધ્યમ અહીં આગળ પ્રક્રિયાઓ થાય દીકરાઓ અને અહીં આગળ આ પ્રક્રિયા થાય ને એમાં ધ્યાન રાખજો કે આ હાઇડ્રોક્સિલ યુક્ત કાર્બન એટલે આને આલ્ફા કાર્બન કહેવાય અને બીટા કહેવાય આલ્ફા પરથી OH જાય બીટા પરથી H જાય માઇનસ H2O થશે અને પ્રોડક્ટ કંઈક આ રીતે બનશે CH2 ડબલ બોન્ડ CH2 માઇનસ H2O તો દીકરાઓ સમજો અહીં આગળ પ્રક્રિયા કરવા ગયા તા કંઈક અને થઈ ગઈ કંઈક બીજી ટેમ્પરેચર થોડું વધાર્યું પ્રક્રિયા થઈ ગઈ છે બીટા વિલોપન નિર્જલીકરણ પણ કહેવાશે બીટા વિલોપન અથવા નિર્જલીકરણ શું બની ગયું ઇથીન બની ગયું લેને કુછ ઓર નિકલે થે નિકલ લેકે આયે કુછ દુસરા લેવા માટે ગયા તા ડાઇથાઇલ ઇથર ને મળી ગયું ઇથીન શું થયું ટેમ્પરેચર વધી ગયું દીકરાઓ ઇથેનોલ 443 કેલ્વિન સાંદ્ર H2SO4 ઉદ્દીપક છે ઇથીન બની ગયો ધીસ ઇઝ નોટ ફેર સારું ના થયું આર્યુએ કંઈક ખોટું થઈ ગયું શું થયું ટેમ્પરેચર વધારે છે ચલો આપણે એનો એજ ઇથેનોલ લઈએ ઇથેનોલ એક જ હોય ને એનો એજ એટલે 413 કેલ્વિન ટેમ્પરેચર ટેમ્પરેચર ઓછું કરી નાખ્યું સાંદ્ર H2SO4 પણ લઈશું એ જ જુઓ બંને ઉદ્દીપકની પ્રક્રિયા છે તો ઇથેનોલના બીજા અણુ સાથે ઇલ્લું ઇલ્લું કરી નાખે પણી કરી નાખે પણી જોવા દીકરાઓ શું કરે છે સમજો હો અહીંથી H2O નીકળશે માઇનસ H2O તો આ CH3CH2O CH2CH3 શું બની ગયું ઇથર યસ ઇથર બની ગયો CH3CH2O CH2CH3 ઇથર બની ગયો દીકરાઓ અને આ પ્રક્રિયા છે આ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે તો કે SN2 પ્રક્રિયા છે ક્રિયાવિધિ હમણાં જોઈએ SN2 પ્રક્રિયાથી બને કઈ પ્રક્રિયાથી SN2 પ્રક્રિયાથી બને પાણીનો અણુ દૂર થશે બરોબર છે આમાં બી પાણી દૂર થયું બરોબર છે પણ આ SN2 છે એટલે નિર્જલીકરણ છે બે મૂલ H2O સળંગ લખી નાખું છું આની સાથે જ બરોબર છે આને કાઢી નાખું સમજૂતી માટે બરોબર હતું તો દીકરાઓ આ રીતે ડાઇથાઇલ ઇથર બન્યું ત્રીજી પ્રોસેસ જો ઇથેનોલ લઉં છું અને ટેમ્પરેચર હજુ ઘટાડું છું 298 કેલ્વિન ધ્યાન રાખજો બધું ટેમ્પરેચર પર છે સાંદ્ર H2SO4 એનો એચ માઇનસ H2O બી થશે જ અહીંથી એચ આ ઓએચ સાથે જશે માઇનસ H2O એના ઓએચ આના એચ સાથે માઇનસ H2O શું વધશે CH3CH2O અને આનું સલ્ફોનેશનની પ્રક્રિયા થાય SO3H ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બનાવશે બધો જ કમાલ ટેમ્પરેચર પર છે આ નિર્જલીકરણ આ SN2 અને આ સલ્ફોનેશન શું કહેવાય આને સલ્ફોનેશન તો દીકરાઓ ત્રણ ટેમ્પરેચર બદલાય છે ત્રણેય વખતે નિપજો અલગ અલગ છે ઉદ્દીપક અને પ્રક્રિયકો એકના એક છે બરોબર છે એક ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો હું સાફ કરું છું એક પ્રક્રિયા પછી બીજી પ્રક્રિયાની ક્રિયાવિધિ લઈએ પહેલી પ્રક્રિયાને તો તિરલ સાઈડ કરવાની છે બીટા વિલોપન છે બીજું કે આની અંદર પહેલી બીજી પ્રક્રિયાની અંદર તફાવત શું છે તો કે બીજી પ્રક્રિયા SN2 છે યસ SN2 તો SN2 ની કન્ડિશન શું હતી દીકરાઓ યાદ છે તો કે બે પ્રક્રિયકો હોવા જોઈએ સાચી વાત છે બે પ્રક્રિયક
બીજું સી પ્લસ ન બને, કાર્બોકેટાયન ન બને, યસ એક જ તબક્કામાં પ્રક્રિયા થાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ, ન્યુક્લિયોફાઇલ પાછળથી હુમલો કરશે, જેથી ઓછો અવકાશીય અવરોધ ધરાવતા આલ્કોહોલ સરળતાથી પ્રક્રિયા આપે. ન્યુક્લિયોફાઇલ પાછળથી હુમલો કરે જેથી ઓછો અવકાશીય અવરોધ ધરાવતા આલ્કોહોલ સરળતાથી પ્રક્રિયા આપે. એક, બે, ત્રણ, ચાર મુદ્દો અને પાંચમો, ટેમ્પરેચર કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. ટેમ્પરેચર વધારે હશે તો આલ્કીન બનાવી દેશે, તો વિસ્થાપનમાં જતો રહેશે, વિલોપનમાં જતો રહેશે. ઓકે, તો આને અનુલક્ષીને આપણે સરસ મજાની ક્રિયાવિધિ લખવા જઈએ. ચલો, ઇથેનોલ છે, યસ ઇથેનોલ, CH3 CH2 O, ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H. આપણે ક્રિયાવિધિ લખીએ છીએ પ્રક્રિયાની. એની સાથે એચ પ્લસ ઉમેરાશે. એચ પ્લસ ક્યાંથી આવ્યો? H2SO4 માંથી એચ પ્લસ આવશે. HSO4 માઇનસ બાકી રહી ગયા, બરોબર છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ એચ પ્લસ ને પોતાની તરફ આકર્ષક, મારી પાસે ઇલેક્ટ્રોન છે, આવને બંધ બનાવને. તો એચ પ્લસ તો આવ કે આવ લુક, એટલે કે ઇલેક્ટ્રોન નથી એની પાસે, એટલે એ શું કરશે? આના ઇલેક્ટ્રોનથી એટ્રેક્ટ થાય, આકર્ષાય અને જઈને બેસી જાય એના માથે. એના માથે જઈને બેસે તો CH3 CH2 ઓક્સિજને એક ઇલેક્ટ્રોન આપ્યો, બંધ બનાવ્યો, એક તો હતો જ, ઓક્સિજને ઇલેક્ટ્રોન આપ્યો એટલે એ ઓક્સિજને પ્લસ કરી નાખ્યો. હવે ઓક્સિજન પાગલ થઈ ગયો કે યાર, ઓલરેડી એને ઇલેક્ટ્રોનનો ભૂખ્યો હતો અને એને ઇલેક્ટ્રોન આને આપી દીધા, એટલે કે હાઇડ્રોજનને આપતા હવે ઇલેક્ટ્રોનને કકડીને ભૂખ લાગી. એટલે એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન માટે એ કંઈ બી કરવા તૈયાર થઈ ગયો. ઓક્સિજન કહેશે ના, મારે તો ઇલેક્ટ્રોન જોઈએ યાર, ભૂલથી ડોનેટ થઈ ગયા. અને શું કહેવાશે? તો કે આ પ્રોટોન છે, આ આલ્કોહોલ છે, તો આને શું કહેવાય? પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો હવે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એમાં ઓક્સિજન એ એકદમ ભૂખ્યો થઈ ગયો છે. શેનો ભૂખ્યો થઈ ગયો છે? ઇલેક્ટ્રોનનો. તો CH3 CH2 O H પ્રોટોનેટેડ આલ્કોહોલ છે, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન માટે મેળવવા માટે તૈયાર છે. મારે ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન જોઈએ, તમે ગમે તે કરો, મારે ઇલેક્ટ્રોન જોઈશે, ગમે તે કરો ઇલેક્ટ્રોન જોઈશે, ગમે તે કરો ઇલેક્ટ્રોન જોઈશે. હવે બીજો ઇથેનોલનો અણુ એડ થાય છે. સેકન્ડ જોઈ લો, બે પ્રક્રિયકો થઈ ગયા, હા કે ના? હા થઈ ગયા. તો હવે આ પ્રક્રિયાને શું નામ આપવામાં આવશે? SN2. આ પ્રક્રિયામાં આ જે ન્યુક્લિયોફાઇલ છે, અત્યારે હાલ આ ન્યુક્લિયોફાઇલ છે, એ પાછળથી હુમલો કરશે અહીંયા આગળ. કયાની પર? સોરી, હો, કાર્બન પર હુમલો કરી દેશે. સમજો, એટલે કે પરિસ્થિતિ કેવી થાય છે, સમજવા જેવી પરિસ્થિતિ છે કે આ મારી પાસે R, એની સાથે આ એક ન્યુક્લિયોફાઇલ છે કે જે રિલીવ થઈ રહ્યો છે, બીજો ન્યુક્લિયોફાઇલ છે કે જે મારી સાથે બંધ, એટલે કે R સાથે બંધ બનાવવા માટે તૈયાર થઈ ગયો છે. એટલે કે ઇન્ટરમિડિયેટ પ્રોડક્ટમાં બંને જણા હાજર છે. આ બંધ તોડી રહ્યો છે, આ બંધ એ જ સમયે બનાવી રહ્યો છે, એટલે આમાંથી કાર્બોકેટાયન બનતો નથી. સમજો, કાર્બોકેટાયન નથી બનતો. તો હવે શું થશે? તો કે આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે, ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન લઈ જશે, જતો રહેશે. અને હવે આ ઓક્સિજન આ કાર્બન સાથે જોડાશે, તો પ્રોડક્ટ શું હશે? ચલો પ્રોડક્ટ લખીએ આપણે. પ્રોડક્ટ CH3 CH2 O, આ રહ્યો O, એનો ઇલેક્ટ્રોન આપી દીધો. કોને આપ્યો? CH2ને આપ્યો. CH3 H, ઓક્સિજને ઇલેક્ટ્રોન ડોનેટ કર્યો એટલે પાછો ધનવીજ ભાર આવ્યો. પાછો પાગલ થઈ ગયો. કોણ પાગલ થયો? એના માથે પ્લસનો ધબ્બો લાગે ને એટલે ઓક્સિજન ગાંડો ગાંડો થઈ જાય કે ના, મારે તો ઇલેક્ટ્રોન જોઈએ જ.
કારણ કે ઓલરેડી એની વિદ્યુત ઋણતા દીકરાઓ વધારે છે અને આપણે એની પાસેથી ઇલેક્ટ્રોન ઓલરેડી એ ઇલેક્ટ્રોનનો ભૂખ્યો તો હતો જ પણ આપણે એની પાસે હતો એ ઇલેક્ટ્રોન બી આંચકી લીધો હવે હતો એ લઈ લીધો એટલે વધારે ભૂખ્યો થઈ ગયો મીન્સ કે મારે ઇલેક્ટ્રોન જોઈએ 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 વધુ વિદ્યુત ઋણીય પરમાણુ ધન વીજભાર પ્રાપ્ત કરે ત્યારે પ્રક્રિયા કરવા માટે બહુ જ તત્પર થઈ જશે ઇલેક્ટ્રોન મેળવવા માટે ગાંડો ગાંડો થઈ જાય તરત જ કહેવામાં આવે મારા ઇલેક્ટ્રોન મને ઇલેક્ટ્રોન આપો મને ઇલેક્ટ્રોન આપો એટલે આ હાઇડ્રોજન કહેશે ભાઈ ઇલેક્ટ્રોન આપું તને કશો વાંધો નહીં લઈ લે તું તારે મને આપવામાં કોઈ વાંધો નથી ઓક્સિજન કે તું શું કરવા આપવા તૈયાર થયો તો સામેથી સાદ પડે છે HSO4- નો ઠાકુર મુજે મેરે હાઇડ્રોજન દો મેને આપકો દિયે થે વો મુજે વાપસ દો તો ઠાકુર ગભરાઈ ગયા એટલે ઓક્સિજન ગભરાઈ ગયા H+ ને બહાર ફેંકે આ રેડી જ હોય કે આવ ભાઈ તારી જ રાહ જોઉં છું H+ લઈ ગયો HSO4- H2SO4 બનાવી દીધો વધ્યું શું CH3CH2O CH2CH3 ડાઇથાઇલ ઇથર પ્લસ H2SO4 બની ગયો પ્લસ H2SO4 બની ગયો આણે આણે કીધું કે ઠાકોર મેરા H+ આણે જેવું H+ આપેલું H2SO4 લઈને તરત નીકળી પડ્યો ક્યાં નીકળી પડ્યો બીજા આલ્કોહોલ સાથે શું કરીશું બીજા આલ્કોહોલને જઈને આવું જ કરીશું ત્યાં જઈને આ જ કરીશું ત્યાં જઈને ઇથર જ બનાવીશું H+ ઉદ્દીપક છે દીકરાઓ એટલે અહીંયા આગળથી જેવો H2SO4 એડ થયો તો H+ અહીંયા આગળ પ્રક્રિયાના અંતે એને મુક્ત થઈને મળી ગયો એટલે તેને ઉદ્દીપક કીધો છે તો દીકરાઓ આ આપણી પાસે પ્રક્રિયાની ક્રિયાવિધિ થઈ ગઈ જો અહીંયા આગળ ભૂલથી પણ આ જે છે એ જો વધુ 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 અવકાશી અવરોધ ધરાવતો હોય એટલે એ જો આ રીતે હોય CCH3CH3CH3O+ HH તો આના પર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક હુમલો નહીં કરી શકે આના પર નહીં કરી શકે દીકરા હુમલો કેમ તો કે જો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આની પર હુમલો કરવા આવશે એટલે આ તરત જો આ બધા બેઠા છે જગ્યા નથી ભાઈ અવકાશી અવરોધ 3 ડિગ્રીનો અવકાશી અવરોધ સૌથી વધારે પછી 2 ડિગ્રીનો અને પછી 1 ડિગ્રીનો એ જ પ્રમાણે ક્રમ થઈ ગયો SN2 પ્રક્રિયા કોણ વધારે સરળતાથી આપે 1 ડિગ્રી 3 ડિગ્રી સરળતાથી નહીં આપે તો દીકરાઓ ધ્યાન રાખજો કે અહીંયા આગળ હુમલો નહીં કરી શકે કોણ ન્યુક્લિયોફાઇલ આમાં હુમલો ન કરી શકે દીકરાઓ એને અવકાશી અવરોધ લાગશે પ્રક્રિયા પૂર્ણ કરો કેવું કંઈ આવે છે તો ધ્યાન રાખીશું બરોબર છે તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો પછી નવા મુદ્દામાં આગળ વધીએ ઓકે ચાલો